નાનપણથી જ પોતાના પિતાને રહેઠાણની આજુબાજુના કૂતરાઓને ભોજન કરાવતા જોઈ ઝંખનાબેનમાં પણ પિતાના આ કાર્યથી જીવદયા ઉદ્ભવી. અત્યારે અમદાવાદના વાસણામાં રહેતા ઝંખનાબેન કરુણા ચેરિટેબલ ટ્રસ્ટનું એક મૂળભૂત અંગ છે તથા તેઓ છેલ્લા 21 વર્ષથી જીવદયાના આ ક્ષેત્રમાં નિસ્વાર્થ કાર્યરત પણ છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે તેમનું ઇન્ટરવ્યૂ લેવા માટે જ્યારે તેમને ફોન કર્યો ત્યારે તેઓ તેમની માતાની દેખભાળ માટે હોસ્પિટલમાં હતા. છતાં પણ ઝંખનાબેને બધી માહિતી સુવ્યવસ્થિત તથા સ્વસ્થ રીતે ધ બેટર ઇન્ડિયાને જણાવી હતી. આજથી 21 વર્ષ પહેલાં 2001માં ઝંખનાબેને સ્પાઇનલ ઇન્જરીવાળા 2-3 કૂતરાઓને જોયા. આ કૂતરાઓની હાલત એવી હતી કે સામાન્ય રીતે જમવામાં પણ તેમને તકલીફ પડતી હતી. આ જોઈને ઝંખનાબેને પોતાના વિસ્તારની આજુબાજુ આવા કૂતરાઓને શોધી તેમની દેખભાળ કરવાની શરૂઆત કરી. ધીમે ધીમે તેઓ આ કાર્યમાં એટલા ઓતપ્રોત થઈ ગયા કે જોત જોતમાં આજે તેમણે શરૂ કરેલા આ કાર્યને 21 વર્ષ પસાર થઈ ગયા છે. જીવદયાના આ કાર્યમાં કોઈ ઉણપ ન રહે તે માટે એક સમયે તેમણે પોતાની મળતી સરકારી નોકરી પણ ઠુકરાવી દીધી અને સમગ્ર જિંદગી ફક્ત જીવદયા માટે જ સમર્પિત કરી. તેઓ સ્વેચ્છાએ દરેક માંદગી ધરાવનાર જીવને વેટરનરી ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ અપાવડાવે છે તથા કોથળામાં કતરણ ભરી શિયાળા દરમિયાન શ્વાનોને ઠંડી ના લાગે તે માટે વિવિધ જગ્યાએ તે હુંફાળા કોથળાઓ ગોઠવે છે. સાથે સાથે ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતા ભંડોળથી દર મહિને લગભગ 20,000 ખર્ચી શ્વાનોને એકલા હાથે જમાડે છે. તેમણે આસપાસના શ્વાનોને ગળામાં રેડિયમ બેલ્ટ પણ પહેરાવ્યા છે કે જેના કારણે રાત્રિ દરમિયાન વાહન ચાલકને શ્વાન રસ્તા પર હોય તો દેખાઈ આવે, જેથી એક્સિડન્ટની સંભાવના એકદમ ઘટી જાય અને બંનેની જિંદગી બચી શકે. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા ઝંખનાબેન જણાવે છે કે તેઓ હજી આગળ ઘણું કરવા ઈચ્છે છે પણ ફંડિંગના અભાવે કામ થઈ રહ્યું નથી. અમે જ્યારે તેમને પૂછ્યું કે નજીકના ભવિષ્યમાં તમે કઈ કઈ કામગીરી કરવા ઈચ્છો છો તો તેમણે જણાવ્યું કે અમારે બધા શ્વાનો માટે નહીં પરંતુ સ્પાઇનલ ઇન્જરી ધરાવતા અને કોઈ ગંભીર બીમારી ધરાવતા પ્રાણીઓ માટે એક વ્યવસ્થિત શેલ્ટરની જરૂર છે અને તે માટે એક ચોક્કસ જગ્યાની પણ જ્યાં અમે તે પ્રાણીઓને રાખી અને દેખભાળ કરી શકીએ. કેમ કે આવા ઘણા પ્રાણીઓ માર્ગ અકસ્માતમાં કે બીજી કોઈ રીતે શેલ્ટરના અભાવે મૃત્યુ પામે છે. બીજી વાત તેમણે એ કરી કે જો કોઈ દાતા તરફથી ઇકોજીવી ગાડી દાન આપવામાં આવે તો તેનો ઉપયોગ તેમની સંસ્થા દ્વારા પ્રાણીઓ માટેની રાત્રિ એમ્બ્યુલન્સ તરીકે થઈ શકે છે. આ ઉપરાંત તેઓ જણાવે છે કે લોક સહયોગ જો વધારે મળે તો તેઓ કરુણા ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત આ દિશામાં હજી પણ વધારે સારી રીતે કામ કરી શકે છે. જો તમે પણ કરુણા ચેરિટેબલ ટ્રસ્ટને ફૂલ નહીં તો ફૂલની પાંખડી લેખે કંઈ પણ મદદ કરવા ઈચ્છતા હોવ તો આગળ જણાવેલા ટ્રસ્ટના નંબર પર કોલ કરી સંપર્ક કરી શકો છો.